कांग्रेस स्थापना दिवस बाद हवे लोकोना प्रश्नोने वाचा આપવા માટે એક સપ્તાહ દરમિયાન વિવિધ કાર્યક્રમો કરવાની જાહેરાત કરવામાં આવી છે, જેમાં વિવિધ રચનાત્મક કામમાં સુરત શહેરની જનતા સુધી પહોંચાડવાનો પ્રયાસ કોંગ્રેસ દ્વારા કરવામાં આવશે। હનુમાન ચાલીસા પાઠ, રામધૂન કાર્યક્રમ, હળપતિ વાસમાં ફ્રૂટ પેકેટ અને ધાબળા વેચવામાં આવશે। ખાડી મહોત્સવ કરવામાં આવશે। રાજ્ય સરકાર દ્વારા માત્ર દેખાવો કરી પ્રજાના પૈસાનું પાણી કરી રહી છે। પોતાની પ્રસિદ્ધિ માટે નેતાઓ ભાજપના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરી રહી છે, ત્યારે કોંગ્રેસ ખરા અર્થમાં કાર્ય કરશે તેમ નેતાઓએ કહ્યું હતું। સુરત જેવા શહેરમાં નદી ઉત્સવની ઉજવણી કરી ખોટા ખર્ચા કર્યા હોવાનો કોંગ્રેસ આક્ષેપ કરી રહી છે। ભાજપ હંમેશા જે કામ કરે છે તેના કરતા 100 ગણું વધારે બતાવવાનો આગ્રહ રાખે છે। જો ખરેખર સરકારે ઉત્તર કરવા હોય તો શહેરની ગંદકી અને દુર્ગંધ મારતી ખાડીનો ઉત્સવ કરવો જોઈએ, જેથી શહેરની અંદર ખાડીને કારણે લોકો જે મુશ્કેલીમાં મુકાય છે તેનું નિવારણ લાવવામાં આવતું નથી। ખાડીની સમસ્યાનો આજ દિન સુધી ઉકેલ આવ્યો નથી। પૂણા ખાડી, છાપરા, ભાઠા, લિંબાયત વિસ્તારમાં ખાડીની દયનીય હાલત છે। અમે રાજ્ય સરકારને પણ આ બાબતે હજારો પત્ર લખીને મોકલ્યા છે। તાજેતરમાં મરેલી આ આયોજન કર્યું હતું અને લોકોને એકત્રિત કર્યા હતા, પરંતુ હજુ સુધી આ પ્રશ્નનો ઉકેલ આવ્યો ન હોવાનું કોંગ્રેસે કહ્યું હતું। આ દિવસે અમે સેવાકીય સાપ્તાહિક કાર્યક્રમ જાહેર કર્યા છે, સાથે સાથે સુરતમાં સરકારના નદી ઉત્સવના સરકારી ખર્ચે તાઇફાઓની સામે અમે ખાડી ઉત્સવની કરુણતા જનતા સમક્ષ લાવવા માગીએ છીએ અને શિક્ષણ બચાવો દેશ બચાવો અભિયાન હેઠળ અમે શિક્ષાના ખાનગીકરણની સામે અને શિક્ષા મફત શિક્ષણને માટે અમે એને માટે દેશ બચાવો શિક્ષણ બચાવો આંદોલનની શરૂઆત NSUI કરી રહી છે અને GST સામે અમારું મજબૂત વેપારી વર્ગને ટેકો છે કે કોઈ પણ સંજોગોમાં 5% વધારે GST નહીં હોવું જોઈએ, એની સામે કોઈ પણ આંદોલનને કોંગ્રેસ પક્ષનું સમર્થન છે।